ઉત્તરાયણ પર્વને લઈને ગુજરાત સહિત દેશભરમાં લોકો પતંગ ઉડાડતા હોય છે ત્યારે પક્ષીઓ પોતાની મોજની ઉડાન ભરતા હોય છે। પતંગબાજો દ્વારા તેમને ઘાયલ કરી ઘાયલ થતા હોય છે પક્ષીઓ, ત્યારે તેની સારવાર થશે ખેડા જિલ્લાના વન વિભાગ અને સામાજિક કાર્યકર્તાઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા। આ પક્ષીઓનું રેસ્ક્યુ કરી દવાખાને મોકલી આપવામાં આવે છે અને ડૉક્ટર દ્વારા તેની જરૂરિયાત સારવાર કરી તેની દેખભાળ રાખવામાં આવે છે અને તે સારું થાય પછી તેને મુક્ત કરી દેવામાં આવે છે। ખેડા જિલ્લાના નડિયાદમાંથી 3 કાળી કાકણસાર, 2 કાગડા, 2 પોપટ, 1 સફેદ ઢાંક, 2 ઇલેટ, 1 બગલો, 2 કાળા હંસ, 2 સારસ, 25થી વધુ કબૂતર, ટોટલ 64થી વધુ પક્ષીઓ ઘાયલ થયેલા જોવા મળ્યા હતા। બીજા તાલુકાની જો વાત કરવામાં આવે તેમાં બહારથી આવતા અનેક પક્ષીઓ ઘાયલ થયેલા જોવા મળ્યા હતા। તેની માણસની મજા માટે પક્ષીઓની આઝાદી છીનવાતી હોય તેવું દેખાઈ રહ્યું છે। 2020માં 98 પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી। 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પક્ષીઓને સારવાર આપવામાં આવે કરુણા અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ રાખવામાં આવે છે। 1 મોર, 2 આઈબીન્સ, 1 બતક, 39 કબૂતર, અત્યાર સુધી 16 પક્ષીઓના મોત નિપજ્યા છે। 15 કબૂતર, 1 આઈબીન્સ, 29 જેટલા પક્ષીઓને હાલ સુધી અમદાવાદ બોળકદેવ ખાતે મોકલ્યા છે, જેમાં 1 મોર, 1 બતક અને 27 જેટલા કબૂતરનો સારવાર અર્થે મોકલી આપવામાં આવે છે। ખેડા જિલ્લામાં પક્ષીઓ માટે 2 સંસ્થાઓ કાર્યરત છે, જેમાં પ્રકૃતિ યુથ ક્લબ અને જૈન એલર્ટ ગ્રુપ। આ બંને સંસ્થાઓ નડિયાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં સેવા આપી રહી છે। પ્રકૃતિ અને જૈન ગ્રુપમાં 30થી વધારે વોલેન્ટિયર્સ સેવા આપે છે। હાલ બર્ડ ફ્લૂની કહેર ચાલી રહ્યો છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા બંને સંસ્થાઓને ખાસ ગાઈડલાઇન્સ આપવામાં આવ્યા છે જેને લઈને પક્ષીઓને। નમસ્કાર, મારું નામ ડોક્ટર સ્નેહલ પટેલ છે। સ્નેહલભાઈ, આ જે ઉત્તરાયણના પર્વ દરમિયાન કેટલાક પક્ષીઓ જે ઘાયલ થયા છે, કેટલાની સારવાર આપવામાં આવી, કયા કયા પક્ષીઓ હતા અને પછી તે પક્ષીઓને સારવાર આપીને શું કરવા? અત્યાર સુધીમાં તારીખ 13, 14 અને આજે 15મી તારીખ સુધીમાં અત્યાર સુધીમાં અમને કુલ 61 પક્ષીઓ અત્યારે સારવાર અર્થે અહીંયા આગળ પહોંચાડવામાં આવેલ છે। આ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવે છે। સારવાર બાદ તેમને અહીંયા આગળ પશુ દવાખાના માટે જે રેસ્ક્યુ સેન્ટરમાં જે જગ્યા ઊભી કરેલી છે પાંજરામાં એમને રાખવામાં આવે છે અને ત્યારબાદ એમને આગળની કાર્યવાહી માટે વન વિભાગને સુપરત કરવામાં આવે છે। મુખ્યત્વે આ ડુમરાળ પશુ દવાખાનું નડિયાદ શહેરની નજીકમાં હોવાથી લગભગ 90% જેટલા જે પક્ષીઓ સારવાર અર્થે આવે છે એમાંથી 90% પક્ષીઓ જે કબૂતર વર્ગના હોય છે। ત્યારબાદ બ્લેક આઈબીસ એ પણ આવે છે અને એક સ્પેરો અને પીકોક, આટલા અલગ અલગ પ્રકારના પક્ષીઓ અત્યાર સુધી સારવાર માટે આવેલા છે। ગયા વખતની કમ્પેરિઝનમાં પક્ષીઓની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મળેલ નથી, લગભગ ગઈ વર્ષની સરખામણી જેટલા જ પક્ષીઓ અત્યાર સુધી અમને મળેલા છે સારવાર માટે।